અને સાથે માટે નું કામ હતી મળી હે સૈદેને અમા હતી એટલે સૈદેને અમા જો તપુ લે અને બેભાન જીવી થઈ ગઈ હતી એકદમ અનસા ભાઈ ફફડાવે ને તાર જરાક હું ઈ કરતી મને મુગજે માં આવી કે મારો જીવ ઊંડાણ માં જાય કે મને તમારો અવાજ સંભરાતો નથી કે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની કેટલા વાગ્યા એ ખબર ને દઈ કેટલા વાગ્યા એ 10:30 10:30 થયા ને મી ફોન હાથમાં નથી લીધો બે દી થયા કમડા દી હાંડ નો એટલે એકય ફોન નથી લીધો ઉતારવાનો નથી લીધો મારો નથી લીધો ફોન હાથમાં ઠીક ને બરોબર આઘડી ઉઠી હતી હવારી ઘડી કોઈ જાડું મોટું કામ કર્યું કોઈ ફરી વાર્યું ઠામ નહીં ઠામ ચડાવ્યા ને જવારી કાઢી ને એવું કર્યું બસ હીરાવે દવા પીએ ને વારે ઘડી લંબાવે ગઈ હતી પણ શરદી છે ને નાક બંધ થઈ જાય હતી લંબાવાતું હોય ને એમને બોલી હા હું તમે કે કંઈ કામ કરવું ને તું હુએ જા પણ મળી હખ ને જ થતું રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજા નિર્વા રાખે છેને આજ 4 તારીખ છે મારે 3 તારીખનો વિડીયો મેં ઉતારેલી જ ને જરાય પણ એને જ ઉતારેલને કામ છે ને તો આગળ હું તમને બબોયની એક્સપ્લેન કરા અટાણે છે ને 11 થયા બબોય નેવીરો છે ને હાવ બેઠો છે નેવીરો કંઈ કામ નહીં હોય ને તારે તમને એક્સપ્લેન કરા કે કામ વાત હોય વન કામ થી જરા ખબરો પડી ગઈ આગળ દોસ્તની વાત કરી મુજબ તો બબોયને ખાઈ પીએ ને પછી નિરાયથી વાત કરા શિયાળી થયા ફ્રી ઉતી આઠે મૂતી પછી નું મૂતી મીમા નુતાતી મીમા કરતી મારી ભોજાઈ રોકાઈ મારી એક જે નણંદબાઈ છે એની ધરા રોકી હા ને આજ મારો જેઠ છે ના કીર્તન રાખ્યા તે ના ભજન હા બાલ મોટા નો લે ને હા ઉમરી મોટી માઈ પછી હાજી કયો ને તે ના રાંભી પૂરો કાઈ ગઈ નકર તઈ કે મારે ક્યો જાવ સરસ એ મારા થી ગુગા તો મય આવી બસ એ ઉમરી મોટી માઈ જ કહેતી હતી ના જવાનું છે રૂંટે 3 વાગે થી કીર્તન ચાલુ હા શાંતિ રોટલા કડેવી હું ક્યાંક કરે જાતા બધે કરે ને જો ક્યાંક વધારે તો છે ને હું એવો ખાઈ પીએ નિવર્યો થયો આપણે તો હું વાત કરવાનું કહેતો હતો ને કે ભાઈ વાત કરા તમને કે કામ તકલીફ હતી અમે કામ કરવા વિડીયો નહોતું થઈ રહ્યો
છેલ્લે વિડીયો પૂરો કાં થયો હતો કે હંસાભાઈ ને જતીન ને આવ્યા ને રોકાણા હતા ને હંસાભાઈ કઠી બનાવતા હતા ને દોસ્ત વિડીયો ઉતારતી હતી ને તાર છે ને હું કહું તો પોયરી મેરો કરવા હું ને દેવી ને કેતન ને વિરમસિંહ રહી પોરબંદર ગાતા આનંદ મેં રહેતો હતી તો એ પછી ખાવા બેઠા ને તારતા હું પૂગી ગયો હતો હાડા હાથક થઈ આવી હાઈના તો એ પછી બધા ખાવા બેઠા હતા ને ખાવા બેઠા હતા ને તે દોસ માયાને ખવરાવતી હતી તે દોસ એટલી કે મારી ઘરવારી અમે છે ને નામ ન લઈએ એકબીજાના એટલી પછી દોસ કાં દોસ એટલી મિત્ર ફ્રેન્ડ ઘણો બધો મતલબ થાય ગુલામણું કરી નાખ્યું બીજું કંઈ નહીં ટેવ પડે ગઈ અમારી બેને હામ હાંભી ઘણી કોમેન્ટો આવતી હતી તો એનો જવાબ એ દે દઉં બરાબર એટલે ખાવા બેઠી હતી માયાને ખવરાવતી હતી ને ખાતા ખાતા છે ને એણે આવ્યા સકર આવ્યા તો ઘડીક વાર તો કંઈ ન બોલી ને પછી ઊભી થઈને એ ભેરીથી પડે જાય અહીં જોતી રહી ગઈ દરવાજો હાથમાં આવે ગયો એમાં રહી ગઈ પછી હું એ ગઈ જરાક હું કહી તે કારક કારક એવું થતું હોય તે લંબાવી તે લંબાવીમાં ઘડીક વાર વાંધો ન આવ્યો ને પછી કદાચ વધવા માંડ્યું સકર આવીને એમાં વધવા માંડ્યું પછી હાથો પગુમાં ખાલી સડવા માંડી ને માથું એકદમ દુખવા માંડ્યું ને એવું થયું એટલે બિનની મોટર પડી હતી અને મધુબિન ને એ બધા હતા મધુબિનની મોટરમાં પડી હતી ને એ બધા હતા એટલે પછી ઘડીક વાર ઓલું કર્યું લીંબુ શરબત પીવડાવ્યું ખાંડ ખવરાવી કે બ્લડ પ્રેશરમાં તકલીફ થઈ હોય તો હમું થઈ જાય પણ ઘડીક વાર કાંઈ કરી હતી તો એ વધતું જતું હતું પછી હંસાભાઈને મધુને કહી કે તમે જટ દવાખાને જ જાવી કે નકરી કે વૈદ્ય તો પછી રાયતી તો કંઈ ન થાય તે આઠ હવાટ જે હું થયું હતું પછી કાંઈ ઘા હું મોટર લે અને સીધે સીધા ભાઈ ગયા દવાખાને હું હંસાભાઈ ભેરા આવ્યા પછી જતીનને મા દીકરો બે ભેરા આવ્યા હતા અમારા હંસાભાઈને કહે તમે હાલો હંસાભાઈને ખોરામાં માથું રાખીને હુતી મોટરમાં અને હું જતીને આગળ હું આગતો હતો ને જતીને બેઠો હતો તે થોડાક આગળ નીકળ્યા ને તો વધવા માંડ્યું હા બાવ મગજ કામ કરતો બંધ થઈ ગયો હતો એનો દોસ્તનો અને બેભાન જેવી થઈ ગઈ હતી એકદમ હંસાભાઈ ફફડાવે ને તાર જરાક હં એ કરતી હતી પછી હમણાં બીક લાગવા માંડી આવી રીતનું ભેરોથી થાય કંઈ નહોતું કોઈ જૈતનું કોઈ તકલીફ જ નહોતી ને ઓશિતાનું થયું એટલે પછી બીકઈ લાગે તો એ જે રાણા આવે એનું તાપી ગયા અમે ને હા ઓલી થવા માંડે હાવ બોલાવીએ તો એ કંઈ બોલે નહીં અને કંઈ વાતું કરે તે ધડા વગરની બધી મગજ હાવ કામ કરતો બંધ થયો હતો તે જતી નહીં પણ હાવ આગલી સીટમાં બેઠો હતો વાંહે વરાના હાથ પકડે ના હાથ દબાવતો આવે એ જતીની કે મણિમુગજેમાં એ કરતી હતી મણિમુગજેમાં એ કે મારો જીવ ઊંડાણમાં જાય કે મને તમારો અવાજ સંભળાતો નથી કે હા ઊંડું કંઈ કે સંભળાતું હોય કે કંઈક મૂકાતું જાય હું લાગે છે કે થાય હું આને પેલા મણી એક ફેરે થયું હતું એ વાત નથી કરવી અટાણે આ વાત કરા કે કામ થયું હતું એ તો પછી સીધે સીધા અમે રાણાએ ખોટી ન થયા કંઈ દવાખાને સીધા નીકળે ગયા અમે પોયરી નીતિન કાકાને દવાખાને સીડા હોસ્પિટલ તો ત્યાં ગયા ને દાદા નીતિન કાકો તો નીકળે ગયા પછી નીતિન કાકાને ફોન કર્યો મેં ધોઈ કે તમે જો નીકળે ગયો ને દવાખાને તો જરાક પાછા આવો એમરજન્સી આ રીતની હતી ગાઈ ગા નીતિન કાકો પાછા આવ્યા ને ચેક કર્યું નીતિન કાકો કે બ્લડ રિપોર્ટ કરવાની જરૂર હે ભાઈ વટાણે તો બ્લડ રિપોર્ટ થાય નહીં હાજી હાડા નવ થઈ ગયા હતા ત્યાં પી ગયા હતા નવ થઈ ગયા હતી નીતિન કાકો બ્લડ રિપોર્ટ નહીં થાય પણ અટાણે કે આપણી આ તકલીફ મને કે આજ લાગે બ્લડ પ્રેશર બીપી લો થઈ ગઈ હતી હા બા કઈ રીતના થઈ હોય એ તો ખબર ન પડી આપણી પણ નબળાઈની હિસાબી કે કામ થયું હોય તે બાટલો સડાવ્યો ઘાઈ ઘા ચાલુ કરી દીધો પછી ઇન્જેક્શન માર્યા અને દહક મિનિટ એની હોતી રહી ને તો એ બકવાટ તો કરતી હતી જ હમણાં બીક તો લાગતી હતી મણી નાની મોતિયા મારે ગયા હતા અમારા પણ ઘડીક વાર થયું ને તો પાછી મેળ્યા હાથું પગમાં બહુ ખાલી સડવા માંડી હતી ને દવાખાને પી ગયા હતા મોંમાં સડવા માંડી હતી બોલાઈ નહોતી શકતી એટલે પછી જરાક વધારે બીક લાગી એમાં કાર કામ થઈ જાય કે નીકી ન કહેવાય તે પછી 10-15 મિનિટ બાટલો છેડ્યો ને તાતા ખાલી ઉતરવા માંડી ને મગજ મેળી આવવા માંડ્યો ને આખું થઈ ગયું હતું હાવ રાતિયું સોર આમથી તાર કંઈ નહોતું ન્યા પીગા ને તો લાલ સોર ને હાવ કોડા જેવી આખું થઈ ગયું હતું તો વધારે બીક લાગે પછી એટલે નીતિન કાકો કહે કદાચ કે લોહીના ટકા ઘટ્યા હોય ને તો પણ આ તકલીફ થાય 15 મિનિટ બાટલો છેડ્યો ને તે રેડી થઈ ગયું કમ્પ્લીટ હાવ રેડી નોર્મલ પછી બાટલો સડાવ્યો ને તાતા હાવ રેડી થઈ ગઈ કંઈ વાંધો નહોતો આવતો બસ ખાલી નીંદર આવતી હતી માથું દુખતું હતું બાકી મગજને પાછો ઠાંય આવે ગયો ખાલી ઉતરે ગઈ રેડી થઈ ગયું એ બધું નીતિન કાકો કે વ્યાજ આવી કે તમે અને હવાઈની પાછા અહીં કે આવી જાઓ રિપોર્ટને ટાણે પાછા 10-11 વાગે પાછા પૂગી આવી જોઈ કે બ્લડ રિપોર્ટ આપણે
કરી નાખીએ હતી. બીજે દી હવેરી પાછા બ્લડ રિપોર્ટ કરાવવા ગયા હતા, તે દું હાંજીને હાંજી અમે પાછા ભાગી ગયા હતા, રેડી થઈ ગઈ હતી. હવેરી બ્લડ રિપોર્ટ કરાવ્યો તો કંઈ વાંધો ન આવ્યો, નોર્મલ જ છે. બીપી લો થઈ ગઈ હતી, નબળાઈને લીધે થઈ હોય કે કંઈ થઈ હોય, બ્લડ પ્રેશર લો થયું ને એમાં આ તકલીફ થઈ હતી. એટલે 3 તારીખ છે ને અમારી આખે આખી આ રીતના ગઈ હતી. બાકી કંઈ ઉતાર્યું ને વિડીયો, વિડીયો 2 સુપેરે જોઈ વધારે પડતો, એ જ ઉતારતી હોય. એટલે થોડુંક બોદરેશન તો છે ને એને, એ પણ આવે સવારમાંથી ઉઠે ને સીધે સીધી વિડીયો ઉતારવાનું. પહેલાં અડીયા હો હાઈન થાય તા વિડીયો કમ્પ્લીટ કરવો હોય, એણે મારે વિડીયો કમ્પ્લીટ કરવો હોય એટલે એ કરતી હોય કે મારે વિડીયો કમ્પ્લીટ કરવો હોય એટલે થોડો થોડો હોય કે ઉતારા તો એલું થાય તો એ એક ટેન્શનમાં મગજમાં લઈને ફેરતું જ હોય. નડ્યું થોડુંક આ તકલીફ છે તો હજે પણ એને ઘીન ચડે તે અટાણે હૂતી હજ, કાલે હૂતી હતી આખો દી, ત્યાં દવાખાને હૂતી હતી, પાછા ઘેર આવે ને હુવે ગઈ હતી, પાછી રાઈત આખી હૂતી, પાછી સવારની પાવડપ નથી થતી ઊભું થવાની. હા એટલે એ ખાઈ હું એટલું બધું ભૂલે ગો તો આ તકલીફ હતી બરાબર. તો થોડોક એવો હમણાં છે ને થોડોક વિડીયો હું ઉતારી, એ નહીં ઉતારે જ્યાં સુધી હાવ મેળી નહીં બરાબર. તો આ તકલીફ હતી ને મેં વિડીયો કીવા સારું ન ઉતાર્યો, માંદા થયા તો એટલે ફેરે માયા માંદી થઈ હતી અને વિડીયો ઉતાર્યો તો એ વિડીયો જેણે જોયો છે એને ખબર છે કે બીજા દી મેં ના પાડ્યો તો કે ભાઈ બીમાર થાય હું તો અમે વિડીયો નહીં ઉતારીએ. શોખીની વાત, માણસની એક વસ્તુ ઘણા માણસની નથી સમજાતી કે મોયલું કરતા હોય તો માંદું થયું હોય તો માણસ ચિંતા પણ થતી હોય. તો એ વિડીયામાં ઓલું થયું તું ઘણા ખરાબ કોમેન્ટો કરી હતી, પછી તેદુંનું બંધ કર્યું હતું કે ભાઈ એવું બીમાર થાય હું ને એટલે વિડીયો નહીં ઉતારીએ. પછી હાજા થાય પછી અમે કહી દીધું કે ભાઈ આઈ ની ના થયું હતું બરાબર. તો મેં હાજી થઈ ને એ મેળી આવી તો મેં કહી દીધું કે આઈ ની ના થયું હતું બરાબર. જે કાયમ વિડીયા જોવે એને તો ખબર જ છે અને એનો સપોર્ટ છે એ મને ખબર છે, પણ અમુક માણસ એવા નહીં કરતા હોય તો એ તકલીફ થાય. આમાં હવે ગઈકાલે પૂરી થઈ એટલે આજ કીર્તન છે મારા મોટા બાપાને બાલુ મોટાને એટલે, તો હુમરી મોટીમાં એ રેખા હતી બાયુ બધી આજ ન્યા ભેર્યું થવાનું છે કીર્તન બોલવા, કે મારે આજ જવું ન્યા સ્પેશિયલ કીર્તન ઉતારવા જવાનો વિચાર છે આજ મારો. આ ખોડિયારાઈ બોલતી હોય ને તાર તો કારક પુગાતું ને કારક ન પુગાતું, કામને વાહન વિડીયાને વાહન એ બધું થતું, તો આજ તો સ્પેશિયલ જવાનો વિચાર છે તો કીર્તન આજ ન્યા ઉતારી. અમારે વાયક ના વ્યવહાર જો પિતાય, અમારે વાયક ના વ્યવહાર જો, વાયક ના વેવારી જાવું પડે, વાયક ના વેવારી જાવું પડશે. આવ્યા આવ્યા રામા પીર ના ખોરલા જો, અમારે વાયક ના
નાવે વારજો પાઠી જુએ તમારી વાટ જો હરજી પાઠી જુએ તમારી વાટ જો દર્શન લે દેવારે ગુરુ ક્યારે આવે દર્શન લે દેવારે ક્યારે આવશે ભગતી અમારે વાયક ના વેવાર જો ભગત અમારે વાયક ના વેવાર જો વાયક ના વેવારી જાવું પડશે અમારે વાયક ના વેવાર જો સતી અમારે વાયક ના વેવાર જો વાયક ના વેવારી જાવું પડશે વાયક ના વેવારી જાવું પડશે કૃષ્ણ કનૈયા લાલ કી જે ખોડિયા માત કી જે લીલભાઈ માત કી જે રામા પીર ની જે ત્રંબકેશ્વર મહાદેવ મહાદેવ શણગારું રે કૌશલ્યા
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે કાગૃષિના રૂપ લઈને રાઘવને રમાડું રે કાગૃષિના રૂપ લઈને રાઘવને રમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે કૌશલ્યાના તમારી પડું શરણમાં તન મન ધન્યો હારું રે અહળિયા થઈને પડું શરણમાં તન મન ધન્યો હારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે સબરી થઈને સામે બેસું પ્રભુને ભોળખવા સીતાજીના સ્વામી તમારી આરતી રોજું તારું રે સીતાજીના સ્વામી તમારી આરતી રોજું તારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજું તારું રે રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કોડિયા કી જય લીરબાઈ માતની જય રામા પીરની જય ત્રંબકેશ્વર મહાદેવ રામ કટકા
તારા વાલોડા ગુણ લાગે, હારે તને લડી લડી લાગે કૃષ્ણ કનૈયા ખોડિયાર માતાજી જય, લીરબાઈ માતાજી જય, રામાપીરની જય, ત્રંબકેશ્વર મહાદેવ જમોની જુગનયા તાર જુગની જામાડું પૂરી પકવાના નિરધર ગીતા જામ તો ઠારું મારે જમણે આ જીવન જલ ટાટામ તો ભરું મારે જમણે આ જીવન જલ ટાટા મારે નથી બીજાનું કામ કામ તમા ખોટી વાત નઈ, સાચી જ વાત. પ્રસાદ લાગવું જ જોઈએ, નાણા ધ્રવાઈ ન હોય ને પાછા તોય વધારે નાખી દીધું, એટલો એટલો હોય. હા, ઈ હાસી.